નમસ્કાર મિત્રો, એજ્યુકેશન અપડેટ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં જોઈશું ચૂંટણી પંચના કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારી આવનાર દરેક ગવર્મેન્ટ એક્ઝામમાં ઉપયોગી રહેશે. જોઈએ આજનો વિડીયો. ભારતના બંધારણના કયા ભાગમાં ચૂંટણી અંગે જોગવાઈ કરવામાં આવી છે? તો બંધારણનો ભાગ 15માં. ભારતના બંધારણમાં ચૂંટણી પંચમાં કેટલી સભ્ય સંખ્યા દર્શાવવામાં આવી છે? તો જવાબ છે, સભ્ય સંખ્યા વિશે કોઈ જોગવાઈ નથી. પ્રશ્ન 3 છે, વર્તમાન ચૂંટણી પંચ કેટલા સભ્યો ધરાવતી સંસ્થા છે? તો જવાબ છે, 3 સભ્યો. પ્રશ્ન નંબર 4, ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલો છે? જવાબ છે, 6 વર્ષ અથવા 65 વર્ષ, બંનેમાંથી જે વહેલા થાય તે. પ્રશ્ન નંબર 5, અન્ય બે ચૂંટણી કમિશનરનો કાર્યકાળ કેટલો છે? તો જવાબ છે, 6 વર્ષ અથવા 62 વર્ષ, બંનેમાંથી જે વહેલા થાય તે. પ્રશ્ન નંબર 6, ચૂંટણી પંચના અધ્યક્ષ અને અન્ય કમિશનરોને હટાવવા માટે કઈ પ્રક્રિયાનો ઉપયોગ થાય છે? તો જવાબ છે, રાષ્ટ્રપતિને હટાવવા જેવી મહાભિયોગ પ્રક્રિયા દ્વારા. પ્રશ્ન નંબર 7, ભારતનો ચૂંટણી પંચ કોની કોની ચૂંટણીઓનું નિયંત્રણ અને નિયમન કરે છે? તો જવાબ છે, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, લોકસભા, રાજ્યસભા, વિધાનસભા અને વિધાન પરિષદ. આ તમામ ચૂંટણીઓનું નિયંત્રણ અને નિયમન ભારતનું ચૂંટણી પંચ કરે છે. પ્રશ્ન નંબર 8, ભારતમાં કોઈપણ રાજકીય પક્ષને માન્યતા અને ચિહ્ન કોણ પ્રદાન કરે છે? જવાબ છે, ભારતનું ચૂંટણી પંચ. પ્રશ્ન નંબર 9, સંસદ અથવા રાજ્ય વિધાન મંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે? તો જવાબ છે, 8 દિવસ. પ્રશ્ન નંબર 10, સંસદ અથવા રાજ્યમંડળની ચૂંટણીમાં ઉમેદવારને ફોર્મ ભરવા માટે કેટલા દિવસનો સમય આપવામાં આવે છે? તો જવાબ છે, 48 કલાક. પ્રશ્ન નંબર 11, ભારતના સૌપ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? તો જવાબ છે, સુકુમાર સેન. પ્રશ્ન નંબર 12, ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સુધારા માટે કઈ સમિતિઓની ભલામણો જાણીતી છે? તો જવાબ છે, તારાકુંડે સમિતિ તથા ગોસ્વામી સમિતિ. પ્રશ્ન નંબર 13, ભારતમાં સૌપ્રથમ લોકસભાની સામાન્ય ચૂંટણીઓ ક્યારે થઈ હતી? તો જવાબ છે, ઈસવીસન 1952માં. પ્રશ્ન નંબર 14, ભારતમાં સાર્વજનિક મતાધિકારના આધારે સૌપ્રથમ ચૂંટણી ક્યારે કરવામાં આવી હતી? જવાબ છે, ઈસવીસન 1952. પ્રશ્ન નંબર 15, ભારતની ચૂંટણી પદ્ધતિ કયા દેશમાંથી લેવામાં આવી છે? તો જવાબ છે, બ્રિટન. પ્રશ્ન નંબર 16, ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય બે ચૂંટણી કમિશનરોની નિમણૂક તથા તેઓ પોતાનું રાજીનામું કોને આપે છે? તો જવાબ છે, રાષ્ટ્રપતિ. મિત્રો, વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. લાઇક કરવાનું ભૂલતા નહીં.